શહેરી સમૃદ્ધિ ઉત્સવ અંતર્ગત સ્વસહાય જૂથની બહેનોની આજરોજ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના યુસીડી પ્રોજેક્ટ દ્વારા દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડિયામાં શહેરી સમૃદ્ધિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના પ્રારંભે આજરોજ સ્વસહાય જૂથની બહેનોની એક રેલી યોજાઈ હતી. અત્યાર સુધી કુલ 986 શહેરી ગરીબ મહિલાઓને સ્વસહાય જૂથની રચના કરવામાં આવી છે, જેમાંથી 622 જૂથોને રિવોલ્વિંગ ફંડ આપેલ છે. ઉપરાંત 2 લાખની મર્યાદામાં શહેરી ગરીબ લાભાર્થીઓને ધંધાર્થે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા લોન અંગે મંજૂરી પત્રો આપવામાં આવનાર છે. તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ માત્ર ₹12માં વીમા કવચનો લાભ મેળવી શકાશે. આ મેળા દ્વારા સ્વરોજગાર માટે યુવક યુવતીઓને વિનામૂલ્યે વિવિધ કોર્સની તાલીમ અપાશે. ઘર વિહોણા લોકોને રહેવા માટે આશ્રયસ્થાનો બનાવવાની કામગીરી કરાશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ યોજાયેલ રેલી દ્વારા NULMના લાભાર્થીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. તેમાં સ્વરોજગારી માટે 12મીના રોજ તરસાલી ITIમાં રોજગાર મેળાનું આયોજન પણ કરવામાં આવેલ છે. આજે યોજાયેલ રેલીને મેયર ડૉક્ટર જિગીશાબેન શેઠ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મેયર ડૉક્ટર જિગીશાબેન શેઠ દ્વારા યોજના સંદર્ભે જણાવી સર્વે બહેનોને શુભકામનાઓ પાઠવી હતી. ભારત સરકારની જે યોજના સાથે UCD આપણી અને દીનદયાળ અંત્યોદય યોજનાની NULM યોજના હેઠળ ખૂબ મોટી સંખ્યામાં જે બહેનોએ સ્વસહાય ગ્રુપનું ફોર્મેશન કર્યું અને એ બહેનો સૌ અહીં ઉપસ્થિત છે, એની એક રેલી ગાંધીનગર ગૃહથી, મહાત્મા ગાંધીનગર ગૃહથી આજે કાઢવામાં આવનાર છે અને આગામી દિવસોમાં પણ એક પખવાડિયામાં એમને જે કંઈ લોન ઉપલબ્ધ હશે એ લોન મેળો, રોજગાર મેળો પણ કરાવીને એમને એ યોજનાનો લાભ આપવામાં આવશે. સાથે જ આજે આપ જોઈ શક્યા કે એક બહેનને 50,000ની લોન આપવામાં આવી. સાથે જ જે પ્રધાનમંત્રીશ્રીની જે વીમા યોજનાઓ છે 12 રૂપિયાવાળી અને 330 રૂપિયાવાળી, એ અંતર્ગત એમનો અમાઉન્ટ બેંકના ખાતામાંથી જે કપાય છે એ બહેનોને પણ આપણે અહીં જોઈ શક્યા. અને સાથે જ જે અટલ બિહારીજીની પેન્શન યોજના, એટલે કે જે કંઈ યોજનાઓ બહેનો માટે કરવામાં આવે છે એનું આપણે અહીં રેલીમાં સૌ હાજર છે અને આપણે જોયું કે જે યોજના આપણે કહી છે એ બધાને એનો લાભાર્થી સુધી લાભ મળે છે અને એનો શ્રેય, સૌથી મોટો શ્રેય જે આપણી જનધન યોજના હેઠળ બેંકના ખાતા ખોલવામાં આવ્યા એને જાય છે. અને આજ પ્રમાણે મારી બહેનો ખૂબ આગળ આવે એવી આજના દિને એમને શુભેચ્છા પાઠવું છું. ગાંધીનગર ગૃહથી રેલીએ પ્રસ્થાન કરી મંગલેશ્વર ઝાપા ફતેપુરા ખાતે રેલીનું સમાપન થયું હતું, જે સંદર્ભે પાલિકાના અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત શહેરી સમૃદ્ધિ ઉત્સવના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા UCD વિભાગ આયોજિત આજે શહેરી સમૃદ્ધિ ઉત્સવ નિમિત્તે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ગૃહથી આ રેલી પ્રસ્થાન કરી અને મંગલેશ્વર ઝાપા સુધી, કે જ્યાં જરૂરિયાતમંદ વિસ્તારો છે, જે સ્લમ વિસ્તારો છે, એમાં આ રેલી પસાર થશે. આ રેલીમાં જે ભાગ લઈ રહેલા બહેનો છે એ સ્વસહાય જૂથ એટલે કે સખી મંડળોના બહેનો છે. UCDના બીજા જે કમ્પોનન્ટ છે, જે રોજગારલક્ષી કાર્યક્રમો આપે છે, એમના જૂથના સભ્યો છે. અને અર્બન જે લાઇવલીહુડ મિશન છે એને સુદૃઢ બનાવવા માટે, એના હેતુઓને પરિપૂર્ણ કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. લોક જાગૃતિનો પણ આમાં ઉદ્દેશ છે, સાથે સાથે એક ઉત્સાહ પણ છે કે જે લોકોને રોજગારી મળી છે, જે લોકો સ્વનિર્ભર બન્યા છે, જે લોકોનું રોજગારનું જે સપનું આનાથી પૂર્ણ થયું છે, બધા આનંદથી આ ઉત્સવ મનાવી રહ્યા છે.